મારી ઢોકળી રસોઈ બનાવતી લાગે છે. લે, તે મોટી સાથે આવ્યું હતું ને ક્યાં? આજ તો ઉતાવળ રાખી હો. સારું, લો ફ્રીજમાં ઠંડુ પાણી છે, પી લો. પછી આપણે લગ્નની પહેલી એનિવર્સરી છે ને, એટલે આપણે બહાર જમવા જવું સાથે. એનિવર્સરી હોય તો બહાર જમવા જવાનું, એવું તને કોને કીધું? આપણા લગ્ન થાય એનો 1 વર્ષ પૂરો થઈ ગયું, તો આમ તમને હરખ ન હોય? એમાં શેનો હરખ જળબાળી? આ એનિવર્સરીની બધા બહેનના તહેવારો છે, વિદેશીઓના, આપણા નથી. મને કેટલો વરખ હતો ક્યારનો, કે તમે મને બહાર જમવા લઈ જશો એમ. હું તમારી રાહ જોઈને બેઠી હતી ક્યારની. હમણાં અમારી આવશે ને, એટલે મને આજ બહાર જમવા લઈ જશે. હું છે ને પાકો ગુજરાતી છું, આ વિદેશીઓના તહેવાર એનિવર્સરી ને બેનિવર્સરી ની માન હું માનતો નથી. આપણે ગુજરાતીઓનો તહેવાર દિવાળી આવે ને, ત્યારે તમે તાર તને જમવા લઈ જાય, ત્યારે પેટ ફાટી જાય ને, એટલું જમજે હો ને. તમે તમારી માં ઉપર ગયા છો, તમારા માએ મને રાંધવાનું કીધું ને, તો મેં તમારા માને એમ કીધું કે છે ને, આજ અમારા એનિવર્સરી છે ને, એટલે અમારે બહાર જમવા જવાનું છે. તો મને કે ભારે આવી એનિવર્સરી વાળીની, અમારા વખતે તો આવું કઈ હતું જ નહીં. તે બાયા હું તને જમવા જવાનું ના પાડી, ઘા પાડી. ઓ અમર તો અબડો સડાવીને બહાર બેઠું સોફા ઉપર. મને એમ હતું કે એમને ભલે ના પાડે, પણ તેમ મને હા પાડશે એમ, પણ તેમ એમ જ નહીં જાય એમ. આપણે નકરાઈને રોટલા ઢીબી ઢીબીને આપીએ ને, તો એને સારું લાગે. આપણે આખો દિન ઉપર ગાભા ધોવાના, વાસણ ધોવાના, પોતા કરવાના, જાણે ઓલી કામ કરવા વાળી નોકરાણી હોય. ત્યાં તને કામ કરાવવા હાટું લાયા છે, થોડી પૂછવા હાટું લાયા છે. આ તો એની મામા જ નહીં જાય એમ. મેં તો લગ્ન પેલા કેવા કેવા સપના જોયેલા, એની ઉપર તો તમે પાણી ફેરવી નાખ્યું. તે મેં ક્યાં તને મોટા મોટા સપના દેખાડીને લાયા હતા અહીંયા? તારી માએ ત્યાં મોટી મોટી ઠોકતી કે મારી છોડી બહુ હોશિયાર છે, મારી છોડીને બધું આવડે છે, મારી છોડીને કઈ કેવા પણ ન હોય. કાંઈ આવડે તને રોટલા ખડતા આવડે છે, નકરા ભમરા પાડ દે રોટલા. બસ અંતે તમારે આ સાંભળવાનું હતું ને? પણ એમાં રોતેલ નહીં રોવે શું? હાલ તૈયાર થઈ જા, નવા કપડાં પહેલે ને હાલ તૈયાર થતા હતા.